વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખને સી આર પાટીલે હળવા અંદાજમાં એક ટકોર કરી છે અને સાથે એક જવાબદારી પણ સોંપી છે. તો પાપડને પણ યાદ કર્યા છે. કેમ, આવો સાંભળીએ. સાચીમાં સ્વીકારતા નથી, તમે જ કહો, મારે શું કહેવાનું. હું પહેલા જ અત્યારનો સાક્ષી છું સતીશભાઈ, એમાં બી મારે જ ફોન કરવા પડે, હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે. સતીશભાઈ પાપડ પૂછ્યો છે, બાકી આગળ તમને કહું. જિલ્લા ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત વખતે ઘણા નેતાઓએ કાર્યાલય માટે દાન આપવાની બહાનધરી આપી હતી, પરંતુ બાદમાં દાન ન આપતા સી આર પાટીલે આ કટાક્ષ કર્યો છે. કડીમાં ભાજપના જ બે નેતાઓ એકબીજાની આમને સામને આવી ગયા છે. બગડેલી ખીચડીમાંથી શરૂ થયેલા શાબ્દિક પ્રહાર હજુ લાંબો સમય ચાલશે. તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવામાં આપશો કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની. નીતિભાઈ અમને શીખવામાં શું હાલે? ના ના, મેં તો જે કર્યું છે આખો તાલુકો દોડાના, શહેર દોડાના, પબ્લિક દોડાના છે. નીતિન પટેલે ગઈકાલે નામ લીધા વગર જ પ્રહાર કર્યા હતા અને ઉડતું તીર છોડ્યું હતું, પરંતુ આ રાજનૈતિક ઉડતું તીર તો કડીમાં જ પડ્યું. એક તરફ લોકસભાની ચૂંટણી સામે જ છે, ત્યાં બીજી તરફ સરકારી કર્મચારીઓએ આર પારની લડત લડવાનું વિચાર્યું હોય એવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે. તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓ રૂબરૂ રજૂઆત કરશે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વ્યક્તિગત આવેદન આપવા માટે કર્મચારીઓને હાજર રહેવા જાણ કરી છે. સાથે 15 માર્ચે કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા આહ્વાન કર્યું છે. આ કર્મચારી મહામંડળની સરકાર સમક્ષ મુખ્ય માંગ એ છે કે જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પગાર પ્રથા રદ કરી પૂરા પગારથી કાયમી કરવા, ઉપરાંત 7મા પગાર પંચના બાકી લાભો આપવા, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અને ઘર ભાડું ભથ્થું આપવું. કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે અને તેને લઈને તેઓ અગાઉ રજૂઆત, ધરણા, આંદોલન કરી ચૂક્યા છે, પરંતુ હવે 15મી માર્ચ મહત્વની બની રહેશે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો બોર્ડની પરીક્ષાને લઈને નિર્ણય લીધો છે. ચલણી નોટો મૂકનાર સામે પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરનીતિ મુદ્દે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. હવે પરીક્ષા દરમિયાન જો વિદ્યાર્થીઓમાં ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને મસમોટી પેનલ્ટી ભોગવવી પડશે. આ સાથે 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ નહીં મળે. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો 2500ની પેનલ્ટી અને કાપલી સહિતના લખાણો મળશે તો 500 રૂપિયાની પેનલ્ટી પેઠે વસૂલ કરવામાં આવશે. ઉપરાંત ઉત્તરવહીમાં અભદ્ર લખાણ મળશે તો ₹1000ની પેનલ્ટી ફટકારવામાં આવશે. બોર્ડની પરીક્ષાને લઈને આપને જણાવી દઈએ કે હાલ તમામ સ્થળ પર સ્ટ્રોંગ રૂમની 7 બ્લોક પણ રાખવામાં આવ્યા છે, જેમાં સીસીટીવી સતત ચાલુ રહેશે અને તમામ બાબતોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. દબાણકર્તાઓની ખીર નથી, કારણ કે આખા ગુજરાતમાં હવે બુલડોઝર ફરી રહ્યું છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરી રહ્યું છે, ત્યારે હવે વડોદરાનો પણ વારો આવ્યો છે. શહેરના તુલસીવાડી વિસ્તારમાં લોકોએ પોતાના ઘરની બહાર દબાણો ઉભા કર્યા હતા, ત્યારે પહેલા નોટિસ આપ્યા બાદ આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. રહીશો દ્વારા કરવામાં આવેલ દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરી હતી. અહીં અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા અને તેનાથી પાણીની લાઈન પર દબાણ થઈ ગયું હતું, જેથી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોઈએ ઓટલા બનાવી દીધા, કોઈએ શૌચાલય બનાવી દીધા, તો કોઈએ દિવાલો બનાવી દીધી હતી, ત્યારે કાઉન્સિલરની હાજરીમાં જ આ દબાણો દૂર કરાયા છે. દાદાનું બુલડોઝર એક્શન મોડમાં છે, જેના પરિણામે કચ્છમાં પણ રાત્રિ દરમિયાન દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આ વખતે કાર્યવાહી 3 દરગાહ પર કરવામાં આવી છે. કચ્છના કંડલામાં ગેરકાયદેસર જમીન પર બનેલી 3 દરગાહને આજે તોડી પડાઈ છે અને કામગીરી રાત્રે કરવામાં આવી છે, જેથી કરીને કોઈ અઘટિત ઘટના ના સર્જાય.
આ સાથે જ કાર્યવાહી કરતી વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે પહેલા કચ્છ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક વિસ્તારમાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસની ટીમને સાથે રાખીને બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી પહેલા નોટિસ પણ આપવામાં આવી છે, ત્યારબાદ ત્રણ દરગાહ અને તેની આસપાસના નાના મોટા દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ એટલે મેટ્રો સિટી, સુંદર રોડ અને રસ્તાઓ, પરંતુ આ બધી જ બાબત દૂરથી ડુંગર રડિયામણા જેવી છે. કારણ કે અમદાવાદના રોડ રસ્તાઓ સંદેશના કેમેરામાં કેદ થયા છે. મનપાના મજબૂતીના દાવાઓમાં કેટલો દમ છે એનો આ બોલતો પુરાવો છે. શહેરના ગોતા વિસ્તારમાં આરસીસી રોડ પર ભ્રષ્ટાચારના ખાડા પડી ગયા છે. અંદાજિત 2 કિલોમીટરના રોડ પર આવી તિરાડો પણ પડી ગઈ છે. આરસીસીના રોડ પાછળ તંત્રએ પ્રજાના કરોડો પૈસા ખર્ચ્યા છે, પરંતુ અહીં એ કરોડોનું આંધણ થયું છે અને પ્રજાના પૈસા ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં સરકી ગયા છે. હવે આ રોડ પર તો તિરાડો પડી છે, પરંતુ અમદાવાદના તમને ઠેર ઠેર રોડ રસ્તાની આ સ્થિતિ જોવા મળશે. ક્યાંક ખાડા ખબડા પડી ગયા છે તો ક્યાંક બિસ્માર રોડનું સમારકામ ચાલે છે, પરંતુ તે પણ એટલી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે કે જેના કારણે રાહદારીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે, જેના કારણે તેઓ સ્થળે સમયસર પહોંચી પણ શકતા નથી. જોયા અમદાવાદના દ્રશ્યો. અમદાવાદના દ્રશ્યો વિશે શહેરીજનોએ અનેક વાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્ર લાગી રહ્યું છે કે કોઈ બીજી જગ્યાએ વ્યસ્ત છે. વધુ એકવાર ગરીબોના મોઢે આવેલો કોળિયો છીનવવાનો પ્રયાસ થયો છે. જી હા, પોરબંદરમાં સરકારી અનાજ બારોબાર વહેંચી નાખવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગરીબોના હકનું અનાજ વહેંચતા સરકારી અનાજના વેપારીઓ દ્વારા ગોલમાલ કરી બારોબાર અનાજ વહેંચવાનું કૌભાંડ અનેક વખત શહેરમાંથી ઝડપાઈ ચૂક્યું છે, ત્યારે હવે સરકારી અનાજનો બારોબાર વહેંચવાનું આખા રેકેટનો પર્દાફાશ થયો છે. પોરબંદરમાં સરકારી ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર અને ઇજારાદારનું કારસ્તાન ઉઘાડું પડી ગયું છે અને આ બંને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારીએ નોંધાવી છે અને તેનો આંકડો સાંભળીને તમારી પણ આંખો પહોળી થઈ જશે. જી હા, 1,18,00,000 સરકારી અનાજ આ બંને મળીને બારોબાર વેચી નાખ્યું છે. આ અનાજમાં ચોખા, ખાંડ, ઘઉં અને સિંગ તેલના જથ્થાનો સમાવેશ થાય છે. હવે તો પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સામે આવી શકે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકરાટ સામે આવી રહ્યો છે અને તેવાની અંદર પાણીના વેડફના દ્રશ્યો ભાવનગરથી સામે આવ્યા છે. જળ એ જીવન છે જે સૌ કોઈ જાણે છે. એક દિવસ પાણી નથી આવતું તો શહેરમાં લોકો હેરાન થઈ જાય છે. અમુક ગામડામાં લોકો પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને આ વચ્ચે ભાવનગર શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જોવા મળ્યો છે. આ દ્રશ્યો છે શહેરના કુંભારવાડા વિસ્તારના. અહીં આવેલા ઓવરહેડ ટાંકી ઓવરફ્લો થઈ જતાં હજારો ગેલન પાણીનો બગાડ થયો છે. રસ્તા પર આ પાણી ભરાયા છે. તો બીજી બાજુ આજથી શહેરમાં 4 દિવસ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવી જાહેરાત પણ તંત્રએ કરી છે. હવે અહીં તંત્રની બેદરકારીના કારણે મનપાએ બનાવેલી ઓવરહેડ પાણીની ટાંકી ઓવરફ્લો થઈ પણ ભોગવવું પ્રજાને જ પડશે. કુંભારવાડામાં રસ્તા પર પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જો કે લોકોએ તંત્રને જાણ કરતા તંત્રની આંખો ઉઘાડી. રાજકોટમાં ગોકુલનગર આવાસ કૌભાંડનું ભોપાળું સામે આવતા તંત્ર જાગ્યું છે. આવાસના લાભાર્થીઓના સોગંદનામા લેવાના શરૂ કર્યા છે. ગોકુલનગર આવાસ યોજનામાં ગરીબોના હકના 20 આવાસમાં કૌભાંડ આચરાયો હતો અને આવાસ કોર્પોરેટર દેવુબેન અને વજીબેનના પતિ મનસુખ જાદવ તથા કવા ગોલતરે પોતાના અને પોતાના કુટુંબના નામે કરી દીધા હોવાના કૌભાંડનો પર્દાફાશ થતાં તંત્ર જાગ્યું છે. RMC દ્વારા હવે એવો નિર્ણય લેવાયો છે કે આવાસ આપતા પહેલાં સોગંદનામા ફરજિયાત લેવામાં આવશે અને હાલ મનપાની ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. હવે જેમાં એવું પણ સામે આવ્યું છે કે 23 લોકો પાસે ઘરના ઘર હતા છતાં આવાસ લીધા છે, જેથી આ 23 આવાસોની ફાળવણી રદ કરી નાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કૌભાંડનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત પડતા રજાના દિવસોમાં પણ અધિકારીઓ પાસે ખુલાસા માંગવામાં આવ્યા હતા. નશાની લત માણસને માણસ નથી રહેવા દેતી તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. અમદાવાદમાં થયેલી લૂંટના કેસમાં મોટા ખુલાસા થયા છે. નશાની કુટેવને પગલે લૂંટને અંજામ આપતા 2 શખ્સ પોલીસને હાથ લાગ્યા છે. વાત જાણે એવી છે કે આ બંને શખ્સોએ નરોડા વિસ્તારમાં એક યુવક પર હુમલો કરી મોબાઈલ અને બાઇકની લૂંટ કરી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી અને CCTVના આધારે આ બંનેને પકડી પાડ્યા છે. તેમની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ પાસે પૈસા નહોતા અને તેથી જ નશો કરવા માટે લૂંટ કરતા હતા. અગાઉ પણ આ બંને નાની મોટી ચોરીને અંજામ આપી ચૂક્યા છે અને હા, મહત્વની વાત તો એ છે કે તેઓ દેશી તમંચો સાથે રાખતા હતા અને એકલ દોકલ લોકોને ડરાવી લૂંટને અંજામ આપતા હતા.
આ ઘટનાએ અમદાવાદના યુવાધનના ભવિષ્ય પર સવાલ ઉભા કર્યા છે. નશો માણસને કઈ હદે ક્રાઇમની દુનિયામાં ધકેલી શકે છે તેની સાબિતી આ ઘટના છે. મહાઠગ પૂર્વ રણજી ક્રિકેટર મુંબઈથી પકડાયો છે. ઋષિ આરોઠેની મુંબઈની હોટલમાંથી ધરપકડ કરાઈ છે. છેતરબાજ પૂર્વ રણજી ક્રિકેટર ઋષિ આરોઠેને વડોદરા એસઓજી પોલીસે મુંબઈની એક હોટલમાંથી દબોચી લીધો છે. ઋષિ આરોઠેના પિતા અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરમાંથી 11 દિવસ પહેલાં પોલીસે 1.39 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા અને પોલીસે તુષાર આરોઠે સહિત 3 આરોપીની અટકાયત કરી હતી. તે સમયે ઋષિ આરોઠે ફરાર હતો. એટલામાં ઋષિ સામે એક વેપારીએ ગોવામાં પ્રોજેક્ટમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ અને પંચમહાલના યુવા ક્રિકેટરને આઈપીએલમાં રમાડવાની લાલચ આપીને 5.27 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ઋષિને ટ્રેસ કરીને મુંબઈના થાણેની એક હોટલમાંથી દબોચીને વડોદરા લાવવામાં આવ્યો છે. અમદાવાદને રખડતી રજાણમાંથી મુક્તિ મળશે કે નહીં તે એક હવે મોટો સવાલ છે. કારણ કે રખડતા ઢોણની સાથે સાથે શ્વાનનો પણ શહેરમાં આતંક વધ્યો છે. અમદાવાદના વટો વિસ્તારમાં આવેલા દેવમાણેક ફ્લેટના સ્થાનિકોમાં રખડતા શ્વાનને લઈને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે એક જ અઠવાડિયામાં રખડતા શ્વાને 7-8 લોકોને બચકા ભર્યા છે. આ બાબતને લઈ એમસીમાં લિખિતમાં જાણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. સ્થાનિકોમાં ભય છે કે હમણાં નીચે જઈશું તો શ્વાન બચકું ભરશે, તો આ ભીકના કારણે સ્થાનિકોને નીચે ઉતરતા પણ ડર લાગી રહ્યો છે. આપને જણાવી દઈએ કે રખડતા ઢોર અને રખડતા શ્વાનને ત્રાસ ડામવા 4 એજન્સીઓને કોર્પોરેશને કામગીરી સોંપી છે. તેમ છતાં આ સ્થિતિ જેમની તેમ જ જોવા મળી રહી છે. એક તરફ એમસી કાર્યવાહી થતી હોવાનું ગાણું ગાઈ રહી છે, ત્યાં બીજી તરફ જ જમીની વાસ્તવિકતા કંઈક ઉભરીને બીજી સામે આવી રહી છે. ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભૂમિપૂજનમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે. ધોલેરામાં ટાટા ગ્રુપ દ્વારા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ટાટા ગ્રુપ ધોલેરા પ્લાન્ટમાં 91,000 કરોડનું રોકાણ કરશે તથા પ્લાન્ટમાં એઆઈ આધારિત ચિપ બનશે. પ્લાન્ટમાં ઓટોમેશન ડેટા એનાલિટિક્સ આધારિત ચિપ બનશે. તો સાણંદના કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ધોલેરાના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. સેમિકન્ડક્ટરના પ્લાન્ટના ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા. તેમજ સંબોધન કરતા તેમણે જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ઇતિહાસ રચવાની સાથે ભવિષ્ય તરફ મજબૂત પગલું છે. સેમિકન્ડક્ટર માટે ગુજરાતે નવી પોલિસી બનાવી છે અને આમ ગુજરાતમાં 2 નવા સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બનવા એ આપણા માટે ગૌરવની વાત છે. મૃદુ અને મક્કમ નેતાની છાપ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફટકાબાજી તમે જોઈ છે. જો ન જોઈ હોય તો સંદેશના કેમેરામાં જુઓ દાદાની ફટકાબાજી. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાઈ રહી છે અને જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જય શાહ, હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ પણ ધારાસભ્યો સાથે હાજર રહ્યા હતા, ત્યારે ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા ખુદ મુખ્યમંત્રી મેદાને ઉતર્યા હતા અને ક્રિકેટની ફટકાબાજી મારી હતી. જય શાહે બોલિંગ કરી તો મુખ્યમંત્રીએ બેટિંગ કરી અને હર્ષ સંઘવી વિકેટ કીપરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જય શાહે બોલિંગ કરી ત્યારે મુખ્યમંત્રી બેટિંગ કરી રહ્યા હતા. આપણે જણાવી દઈએ કે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની દ્વારકેશ 11 અને ગાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે ખરાખરીની ટક્કર જામી હતી. વેજલપુરમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચને અંતે થલતેજ સીસી ટીમનો વિજય થયો હતો. ગાંધીનગર લોકસભાની આ ક્રિકેટની અંદર 1078થી વધુ ટીમો અને 16,000 કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. લગ્ન પહેલા આશીર્વાદ લેવા ધીરુભાઈના જન્મસ્થાને પહોંચ્યા હતા આનંદ અંબાણી અને તેમણે કહ્યું હતું કે અહીંથી 10 ધીરુભાઈ બહાર આવવા જોઈએ. દાદીના જન્મભૂમિ છે, જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે, ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવું મારું વિચાર છે. અનંત અંબાણી રાધિકા સાથે લગ્ન પહેલાની વિધિ માટે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાન ચોરવાડ પહોંચ્યા હતા. અહીં રાધિકા પણ તેમની સાથે હાજર રહ્યા હતા. આ દરમિયાન બંને ગામના લોકો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અહીંથી 10 ધીરુભાઈ બહાર નીકળવા જોઈએ. આપને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમની 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાઈ હતી અને જેમાં આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપી હતી.
ત્રણ દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઠંડીએ વિદાય લીધી છે અને ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. વળી હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. જોકે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થઈ શકે છે, જેના પરિણામે તાપમાન વધઘટ થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. રાજ્યમાં આજથી ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોર બાદ ગરમીની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી વધશે. સાંજે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે. હવામાન વિભાગ અનુસાર 13, 14 અને 15 માર્ચે ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.